સિદ્ધપુરના નગરજનોને કોરોના કહેરના સમયે બેવડો માર વેરામાં દસ ટકા વધારો આર્થિક તંગીના માહોલમાં દર બે વર્ષે થતા મિલકત વેરાનો વધારો આ વખતે મોકૂફ રાખવા માંગ કોરોના મહામારી અને લોકડાઉનના કપરા સમયે ગરીબ ખેડૂત અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપવા ગુજરાત સરકારે અનેકવિધ જાહેરાત કરી છે સિદ્ધપુર નગરજનોને આ સંકટના વર્ષ દરમિયાન જ દસ ટકા મિલકત વેરો વધારે ભરવાનો વારો આવ્યો હોવાથી આ વધારો મોકૂફ રાખવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને માંગ કરી છે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા નગરજનોને તેમની મિલકતના એડવાન્સ વેરામાં દસ ટકાની રાહત આપવામાં આવે છે સાથોસાથ રાજ્ય સરકારના નિયમો મુજબ દર બે વર્ષે શહેરીજનોને તેમના કુલ વેરા પૈકી ફક્ત મિલકત વેરામાં દસ ટકાનો વધારો ચૂકવવાનો હોય છે સિદ્ધપુર નગરપાલિકામાં જે દ્વિતીય વાર્ષિક વધારો કરવાનો થતો હોય છે તે કમનસીબે આ વર્ષે જ આવ્યો છે આ વર્ષ સમગ્ર રાજ્ય સહિત દેશ તેમજ આખું વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે લોકોના ધંધા રોજગારને વ્યાપક અસર થઈ છે લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે ઘર પરિવારનું ગુજરાન ચલાવવું પણ દુષ્કર બન્યું છે તેવા સમયે નિયમિત બે વર્ષે કરાતો વધારો મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે આ પ્રશ્ન અંગે રાજ્યના વિજયભાઈ રૂપાણી સંવેદનશીલ સત્વરે પ્રજાલક્ષી નિર્ણય લઈ હાલ પૂરતો આ વધારો મોકૂફ રાખે તેવી માંગ વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ એચ ઠાકરે કરી હતી આ વધારો રાજ્ય સરકારની પોલિસી મુજબ ઈ નગર પોર્ટલમાં ઓટોમેટિક થતો હોવાથી તે અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અથવા પાલિકાની ચૂંટાયેલી બોડી ઠરાવ કરી યોગ્ય નિર્ણય લેવડાવી શકે છે તેવું નગરપાલિકાના ચીફ ઓફિસર જીતેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું સરકારના જીઆર મુજબ દર બે વર્ષે ફક્ત મિલકત વેરાની અંદર દસ વધારો થાય છે એ મુજબ સિદ્ધપુર નગરપાલિકામાં આ વર્ષે ફક્ત મિલકત વેરામાં જ દસ ટકાનો વધારો કરેલ છે બસ